हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। કેમ છો તમે બધા? અરે વાહ, એકદમ મજામાં છો? તમને જોઈને તો લાગે જ છે એકદમ મજામાં છો। તો ફ્રેન્ડ્સ, આજે છે ને તમને લોકોને બહુ મજા આવવાની છે આ વિડીયોમાં। લેવી છે ને મજા? બધા તૈયાર થઈ ગયા? લાગે જ છે કે એકદમ ખુશ ખુશાલ છો। તો ફ્રેન્ડ્સ, આજે તમને ગમે ને એવી જ એક્ટિવિટી કરવાની છે અને એવી જ મજા પણ આજે આપણે કરવાની છે। પેલા મને એમ કહો કે અત્યારે શાની મોસમ ચાલે છે? વરસાદ, બહુ વરસાદ પડે છે ને? યસ, ચોમાસું ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ। તો ચોમાસામાં પાણી જ પાણી થઈ જાય ને, હા ને? ને પાણીમાં તમે હોડી તરાવતા હશો યા ફિર દૂરથી વરસાદને નિહાળતા હશો, તો મજા તો કરી જ રહ્યા છો તમે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે પાણીથી રમવાના છે। અને આ પાણીનો ઉપયોગ તમે લોકો રોજ કરો છો? ઉઠો એવા જ આપણે પાણીનો યુઝ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ। તમારા મમ્મી કરે છે, તમારા ઘરમાં બધા જેટલા પણ સભ્ય રહે છે એ બધા પાણીનો ઉપયોગ કરે છે, અને તમે પણ કરો છો ને? તો ઉઠીને પહેલા તમે પાણીનો ઉપયોગ શામાં કરો છો? કોણ મને કહેશે? કોણ? હા બોલો બોલો। હા, તમે ઉઠીને પહેલા તમારું મોં ધો છો, બ્રશ કરો છો, એમાં પાણીનો ઉપયોગ થાય છે ને? હા, પછી તમે નાહો છો, પછી તમારા નાહીને તમે કપડાં પહેરીને રેડી થાઓ છો, પાણી પીવો છો, પછી તમારા કપડાં ધોવાય, તમારા વાસણ મંજાય, આ બધી જ વસ્તુની અંદર શાનો ઉપયોગ થાય છે? પાણીનો। બાળમિત્રો, આપણે રોજ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે ખબર છે કે આપણે કેટલું પાણી ઉપયોગ કર્યું? તમે નાહો છો તો નાહવા માટે કેટલો પાણીનો ઉપયોગ કર્યો તમને ખબર છે? નથી ખબર? તો આજે આપણે આ પ્રવૃત્તિ દ્વારા શું શીખવાના છે કે આપણે નાહવા માટે કેટલું પાણી જોઈએ, અને તમારા મમ્મી વાસણ માંજે છે તો એના માટે કેટલું પાણી જોઈએ, બરાબર? તો બાળમિત્રો, આપણે રોજ ને રોજ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ તો એમાં કેટલું પાણી ઉપયોગ થાય છે તે જ વિડીયોમાં જોવાનું છે। તો તમે બધા રેડી છો? તો તમારી સ્ક્રીન પર સરસ મજાનો વિડીયો ચાલુ થવાનો છે। હા, તમારા જેવો જ એક તમારો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં છે, તો તમે એની સાથે વિડીયો જોવા માટે અને આ રમત કરવા માટે રેડી છો? બાળમિત્રો, આ તમે વિડીયો જુઓ, પછી આનો અનુભવ કરવા માટે તમારે પણ આ પ્રવૃત્તિ કરવાની છે। તો રેડી છો? તો ચલો તમે વિડીયો જુઓ। હાય, કેમ છે? તો આજે તું અમારી સાથે પ્રવૃત્તિ કરીશ? તો અયાન, આજે તારે એક પ્રવૃત્તિ કરવાની છે, એ પહેલા મને તું એમ કે તું નાહવા માટે કેટલી ડોલ પાણીનો ઉપયોગ કરે છે? એક ડોલ। ઓકે, તું જાતે નાહી છે અયાન? કોઈવાર મમ્મી નવડાવે, કોઈવાર હું જાતે નાહી લઉં। અચ્છા, તો મમ્મી નવડાવે તો પણ એક જ ડોલનો ઉપયોગ થાય? હા। ઓકે, અને તું નાહી તો? ઓકે, તો તને ખબર છે એક ડોલમાં કેટલા મગ પાણી હોય? તો આપણે એ પ્રવૃત્તિ કરવાની છે, તો તું અમારી સાથે પ્રવૃત્તિ કરવા રેડી છે? તો જો ઓઇલ છે અને એની અંદર મગ પડ્યું છે, ટબલર પડ્યું છે, તો આ ટબલરથી તું નાહી છે ને? તો આ ટબલરનો ઉપયોગથી તારે ગણવાનું છે કે એક ડોલમાં કેટલા ટબલર પાણીમાં આવે, બરાબર? તો તારી પાસે અહીંયા એક ટબ પડ્યો છે મોટો, એમાં તારે પાણી રેડવાનું છે, તો તું રેડી છે અયાન? તો ચાલ આપણે કરીએ। તારી પાસે એક ડોલ છે, એ ડોલ પાણીથી ભરેલી છે, તો તારે તારી પાસે અહીંયા એક ટબ છે મોટો, એ ટબમાં તારે ટબલર વડે પાણી નાખવાનું છે, પણ કેટલા ટબલર પાણી થયું તે પણ તારે ગણવાનું છે, તો તું રેડી છે? તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ, ચાલો।
પાણી તારી ડોલમાં કેટલા ટબલર પાણીમાં આવ્યું? 20. ઓકે, તો 20 ટબલરથી એક ટબ ભરાઈ ગયું. હા. તો અયન, ટબનો ઉપયોગ તારા મમ્મી સાના માટે કરે છે? વાસણ માંજવા માટે. તારા મમ્મી વાસણ માંજવા માટે કેટલા ટબનો ઉપયોગ કરે છે? એક ટબમાં કેટલી ડોલ પાણી સમાયું? એક ડોલ. વેરી ગુડ. તો આ ડોલની અંદર કેટલા ટબલર પાણી હતું? 20. વેરી ગુડ. તો આપણે એક ટબની અંદર 20 ટબલર પાણી સમાયું ને, તો નાવા માટે અને વાસણ માંજવા માટે સરખું પાણી જોઈએ, એનો મતલબ એવો થયો, બરાબર ને આયાન? તમે લોકો નાવા માટે, વાસણ માંજવા માટે, કપડાં ધોવા માટે, પીવા માટે પાણીનો ઉપયોગ કરતા જશો, મમ્મી રસોઈ કરવા માટે, તો આવી બધી ક્રિયા કરવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે ને, તો બાળ મિત્રો, જો નાહવા માટે, વાસણ માંજવા માટે, કપડાં ધોવા માટે અને પીવા માટે તમે કેટલો ઉપયોગ પાણીનો કરો છો એ તમારે અંદાજે શોધવાનું છે અને આની અંદર લખવાનું છે. બાળ મિત્રો, આ પિક્ચર તમારી ચોપડીમાં આપ્યું છે, તો આનો અનુભવ તમારે કરવાનો છે અને લખવાનું છે. તો બાળ મિત્રો, આગળ અયાને જે રીતે પ્રવૃત્તિ કરીને તમને બતાવ્યું ને, તો તમને ખ્યાલ આવી ગયો છે. તો હું એને લગતા થોડા પ્રશ્ન પૂછું છું, તો તમે બધા પ્રશ્નના જવાબ આપવા માટે મને રેડી છો? અરે વાહ, તો ચાલો. એટલા મગ પાણી રેડવાથી એક ડોલ ભરી શકાય, કોણ કહેશે મને? આગળ તમે અયાન જોડે પ્રવૃત્તિ કરીને, તો અયાનની ડોલમાં કેટલા મગ પાણી સમાયું હતું? 20. વેરી ગુડ. અને તમારે આ અનુભવ કરવાનો છે, તમારી ડોલમાં કેટલા મગ પાણી સમાય છે, બરાબર બાળ મિત્રો? તો હું બીજો સવાલ તમને પૂછું છું, તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો? તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો? કેટલી ડોલ? હા, એક ડોલ પાણી વાપરો છો. તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? તો એક ડોલની અંદર કેટલા મગ પાણી સમાયું હતું? 20. તો તમે સ્નાન કરવા માટે કેટલા મગ વાપરો છો? 20. વેરી ગુડ. તો બાળ મિત્રો, આનો અનુભવ તમારે જાતે કરવાનો છે અને મને કહેવાનું છે. પણ બાળ મિત્રો, એના સિવાયની હું તમને એક પ્રવૃત્તિ આપું છું, એ પ્રવૃત્તિ કરવાની તમને મજા આવશે. બાળ મિત્રો, તમે હોળી રમો છો, તો તમારી પાસે પિચકારી હશે ને, તો પિચકારીમાં તમારે એ જોવાનું છે કે તમારી આ પિચકારીની અંદર કેટલા મગ પાણી સમાઈ શકે છે, યા ફિર અડધું સમાય છે કે આખું, આની શોધ તમારે કરવાની છે અને તમારે મને કહેવાનું છે. હા, આની ચર્ચા આગળ આપણે મળીશું ને, યા ફિર આગળના વિડીયોમાં હું તમને પૂછીશ કે તમારી પિચકારીમાં કેટલું પાણી સમાયું. તો તમે આ પ્રવૃત્તિ કરવા માટે રેડી છો ને? હા, અને હું તમારો જવાબ જાણવા માટે, તો તમારા બધા જ પાસે પિચકારી તો હશે, તો આ તમારે પિચકારી દ્વારા પ્રવૃત્તિ કરવાની છે અને આની ચર્ચા મારી સાથે કરવાની છે. તો ત્યાં સુધી તમે લોકો આવજો અને પિચકારીને અને પાણીની રમત રમવાનું ભૂલતા નહીં. હા, અયાન નહીં જેમ, બરાબર? ત્યાં સુધી આવજો ને, હું નવી નવી રમતો અને નવી નવી પ્રવૃત્તિ સાથે પાછી મળીશ. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.